हेलो फ्रेंड्स, આજના સેશનમાં આપણે એપ્લિકેશન રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ। અગાઉના વિડિયોમાં આપણે ઈમેલ રાઇટિંગ શીખી ગયા હતા। તમે જોયું હશે ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સમાં તમને પૂછાય છે ઈમેલ, અને એપ્લિકેશન ધોરણ 11 અને 12 બંને માટે 6 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે। એપ્લિકેશન તમને સ્પીચના ઓરમાં અથવામાં તમને મળે છે, પણ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, સરળ છે, સ્પીચ કરતા તમને લખવામાં અનુકૂળ પડશે અને માર્ક્સ સ્કોર પણ કરે છે, એટલા માટે જરૂરી છે। હવે એનો તમે ગુજરાતી કરો કે એપ્લિકેશન રાઇટિંગ એટલે શું થાય, કોને આપણે એપ્લિકેશન રાઇટિંગ કહીએ, તો ગુજરાતી કરો તો તમને શું મળે। એપ્લિકેશન મતલબ કે અરજી, અને રાઇટિંગ એટલે લેખન, અરજી લેખન। તમારે ક્યાં કરવી પડે અરજી, ક્યાં કરો તમે, તો કે ક્યાંય જોબ મેળવવા માટે તમે એપ્લિકેશન કરો છો, બરોબર છે ને। માની લ્યો કે તમારે ક્યાંય નોકરી માટે અરજી કરવી છે, તો એના માટે તમારે એપ્લિકેશન કરવી પડે। જસ્ટ એક્ઝામ્પલ તરીકે, ઇંગ્લિશ ટીચર તરીકે તમે, તમારી પાસે ક્વોલિફિકેશન હોય, શૈક્ષણિક લાયકાત હોય, તો તમારે સ્કૂલમાં એપ્લિકેશન કરવી પડે કે મને અહીંયા જ્યાં વેકેન્સી હોય, જ્યાં જગ્યા હોય ત્યાં। તો ખૂબ જ સરસ છે, એક જ વખત સમજી લેશો, એક જ વખત યાદ રાખી લેશો, એટલે તમને આવડી જશે। 6 માર્ક્સ માંથી મેક્સિમમ તમને 5-5 માર્ક્સ મળી શકે, 4 તો મળે જ, પણ 5-5 માર્ક્સ મળી શકે તમારા માટે સ્કોરિંગ છે, એટલે 11 અને 12 બંનેના સ્ટુડન્ટ માટે, બંને ધોરણ માટે એટલો જ ઉપયોગી છે। જો 11માં શીખી લેશો તો એને 12માં થોડું સરળ પડશે। હવે તમને એક્ઝામમાં કેવી રીતના હશે એની ચર્ચા કરી લઈએ આપણે, તો કે અહીંયા આવી રીતના તમને ઉપર લખેલું હશે, તમારે એનો અભ્યાસ કરવાનો। જો અહીંયા આપણે વાંચીએ શું લખેલું છે, મિતેશ રામ ફ્રોમ 36 શ્યામ કોમ્પ્લેક્સ શિવમ સોસાયટી વેરાવલ 362266 અપ્લાયસ ટુ ધ પ્રિન્સિપાલ ઓફ શ્રી જેટકે બાકો સ્કૂલ દેલા ફોર ધી પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ડ્રાફ્ટ એન એપ્લિકેશન બિહાફ ઓફ હિમ। જો હું પેલા તમને સમજાવું, મિતેશ રામ એનું સરનામું શું શું આપેલું છે, 36 શ્યામ કોમ્પ્લેક્સ શિવમ સોસાયટી વેરાવલ, એ મિતેશનું એડ્રેસ છે। એ અપ્લાય કરે છે, ક્યાં અપ્લાય કરે છે, તો કે ટુ ધ પ્રિન્સિપાલ શ્રી જેટકે બાકુ સ્કૂલ દેદા, ક્યાં એપ્લિકેશન કરે છે, જેટકે બાકુ સ્કૂલ દેદા। સેના માટે એપ્લિકેશન કરે છે, તો કે પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર। ડ્રાફ્ટ એન એપ્લિકેશન, તમે એપ્લિકેશન ડ્રાફ્ટ કરો, એપ્લિકેશન બનાવો બિહાફ ઓફ હિમ, તેના વતી, કોના વતી તમારે એપ્લિકેશન બનાવવાની છે, તો કે મિતેશ વતી તમારે એપ્લિકેશન બનાવવાની છે। તો એકદમ ઇઝી છે। હવે સૌ પ્રથમ તમારે વાંચી અને પહેલું 2-3 વસ્તુ એમાંથી અલગ તારવવાની, કઈ કઈ 3, તો કે એપ્લિકેશન કરે છે કોણ, કરનાર કોણ છે એપ્લિકેશન, બીજું ક્યાં એપ્લિકેશન કરે છે, મતલબ કે એપ્લિકેશન મોકલવાનું સ્થળ, અને ત્રીજું સેના વિશેની એપ્લિકેશન છે, બરોબર। તો આમાં તમને જો એપ્લિકેશન કરનાર કોણ છે, તો તમે કહેશો કે સર મિતેશ, ક્યાં કરે છે, તો કે જેટકે બાકુ સ્કૂલમાં, અને સેના વિશે છે, તો કે ઇંગ્લિશ ટીચર વિશે। આ એટલો પહેલા શીખી લેવાનું। હવે એટલું કરી લીધા પછી તમારે તમારી ડાબી બાજુએ, તમારી બુક હાસ્યામની સામેની બાજુએ, તમારી બુક હોય, મને કે બુક છે અહીંયા હાસ્યો છે, એની સામેની બાજુએ ઉપર, એટલે ડાબી બાજુએ ઉપર તમારે એનું સરનામું લખવાનું, એપ્લિકેશન મોકલનારનું સરનામું। તો અહીંયા એપ્લિકેશન કોણ કરે છે, તો કે મિતેશ। આ તો મેં તમને સમજાવવા માટે આ જગ્યા કે જ્યાં એપ્લિકેશન મોકલે છે એનું સરનામું આપણે લખવાનું છે, એટલે બાકી તમારે આવા લીટા પાડવાની જરૂર નથી। માની લ્યો કે હવે આપણે એડ્રેસ લખીએ, તો કે મિતેશ રામ, એના પપ્પાનું નામ નથી, આપણે તો મેઇલ જ લખવાનું, મિતેશ આર રામ, પછી ફૂલ સ્ટોપ કરી દેવા, પછી એના સરનામું લખવાનું, કયું સરનામું છે, તો કે શ્યામ કોમ્પ્લેક્સ માં રહે, એના બ્લોક નંબર છે 36, શ્યામ
કોમ્પ્લેક્સ સોસાયટીનું નામ શું છે? તો કે શિવમ સોસાયટી. હવે જો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? એક એડ્રેસ તમને ક્યાંથી મળી જશે? ઉપરથી જ. અહીંયા તમારે એ જોવાનું છે કે આમ સ્ટ્રેટ સીધી લાઈનમાં એ લખાય છે કે નહીં. મતલબ અહીંયા જો તમે આમ સ્ટ્રેટ લાઈનમાં લખાણ મિતે સમંદર વહી જાય 36 બાર આવી જાય એમ નહીં. તો તમે એમ કહેતો કે સર અમારે તે સીધું ન રહે તો શું કરવું? તો આપણે કેમ મેં અહીંયા મને લીટો પાડેલો એમ પેલા પેન્સિલથી છે ને એક લીટો પાડતા પછી એને ટચ કરી અને વ્યવસ્થિત સીધો લખી પછી ઇરેઝરથી એને કાઢી નાખવાનો. એક્ઝેક્ટ એ પૂરું થાય પછી એની એક્ઝેક્ટ નીચે નીચે સામેની બાજુ મતલબ કે જમણી બાજુ તમે જ્યાં એપ્લિકેશન મોકલો છો એનું સરનામું. તો ક્યાં એપ્લિકેશન મોકલે? તો કે ટુ ધ પ્રિન્સિપાલ શ્રી જેડ કે બાકુ સ્કૂલ બેદા. એવું જરૂરી નથી હો કે આ બે જ લેટીમાં પૂરું કરો. મારે તો અહીંયા તમને સમજાવવાનું હતું ને એટલે બેદાની નીચે લખો તો પણ ચાલે. એટલું થયા પછી જો તમારે સૌ પ્રથમ શું કહ્યું તમે લખનારનો સરનામો લખો પછી તમારે જે મોકલવાનું છે એનું એડ્રેસ લખેલું પછી આવશે સંબોધન એટલે કે રિસ્પેક્ટેડ સર. બરોબર સર છે કે મેમ છે તમને ખ્યાલ નથી એટલે ડિયર સર કે એવું લખવાનું નહીં રિસ્પેક્ટેડ. ઓકે એટલું કરી લીધા પછી જો એ ક્યાંથી લખવાના? જો આ બધું ક્યાં તમારે અહીંયા હાંસિયો હશે હાંસિયાને ટચ કરી અને લખવા. ઓકે રિસ્પેક્ટેડ સર લખ્યા પછી એક્ઝેક્ટ એની નીચે સબ્જેક્ટ. ઓકે સબ્જેક્ટ આવશે સબ્જેક્ટમાં ફિક્સ જ આવશે કોઈ પણ એપ્લિકેશન હોય તો એન એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ સેના માટે છે. મેં તમને કીધું ત્રણ વસ્તુ તારવી લેવાની લખનાર જે મોકલવાનું છે એ અને ત્રીજું સેના વિશે સબ્જેક્ટ. તો કેના વિશે છે? ફોર ધી પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ. માની લો કે તમારે અહીંયા ઇંગ્લિશ લખ્યું ત્યાં અહીંયા તમારી જગ્યા પૂરી થઈ ગઈ. મારે તો છે પણ તમને સમજાવવા માટે તો ઇંગ્લિશ પછી ટીચર અહીંયાથી નહીં લખવાનું. ક્યાંથી લખવાનું થશે? તમારે જ્યાં પહેલું જ્યાં અટકેલા છો ત્યાંથી ઇંગ્લિશ ટીચર. ઓકે અહીંયા તમારી બુક પૂરી થઈ ગઈ બુકની લાઈન પૂરી થઈ ગઈ હોય તો બીજી લાઈન અહીંયાથી નથી શરૂ કરવાની અહીંયા જ. ઓકે એટલે સુધી અને ઇંગ્લિશ ટીચરની નીચે અંડરલાઈન કરી દેવાની. શું કામ અંડરલાઈન કરવાની? તો કે પેપર ચેક કરનારને એક્ઝામિનરને સરળ પડે એ તમારી એપ્લિકેશનનો સ્પેલિંગ વાંચવા બેસે નહીં. જોઈ લે ઇંગ્લિશ ટીચર છે તમે એટલું લખી લીધું ને બે એડ્રેસ સંબોધન અને સબ્જેક્ટ તમને એક માર્ક્સ મળી જાય. એમાં કાંઈ યાદ રાખવાનું છે જ નહીં. બધું તમને ક્યાંથી મળી ગયું? ઉપરથી જ. બરોબર હવે પછી આવશે આને બોડી ઓફ લેટર કહેવાય. જે વચ્ચેનો છે એને બોડી ઓફ લેટર કહેવાય. એમાં મારે થોડુંક ઉમેરવાનું છે હું કાઢી નાખું એટલે તમને વધારેની સાથે લખતા ફાવે. એટલું લખી લીધા પછી અહીંયા લખી લીધા પછી એક્ઝેક્ટ એની નીચેથી બોડી ઓફ લેટર ચાલુ કરવાનું. તમને કેમ ખબર પડી કે ભાઈ ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે? તો કે તમે કેમ છાપામાં વાંચેલું હોય એટલે. તો તમારે શું લખવાનું ખબર છે? આઈ ભૂતકાળમાં લખવાનું. રીડનો ભૂતકાળ થાય રેડ અને સાદો વર્તમાન કાળ પણ રીડ જ પણ એનો ઉચ્ચાર એનો ઉચ્ચાર બદલી જાય સ્પેલિંગ એને એ રહી. આઈ રેડ યોર એડવર્ટાઇઝ
मिंट फॉर द पोस्ट ऑफ मतलब અહીંયા જેના વિશે હોય એના વિશે પોસ્ટ ઓફ એની ઇંગ્લિશ ટીચર આપણે અહીંયા છે એટલે क्या वाची दी तब तो ते छापा नाम लखो इन तब आप लखे तो इंग्लिश नोट लखी इन टाइम्स ऑफ इंडिया टाइम्स ऑफ इंडिया छापू आए ना अपने संदेश गुजराती लखो तो चले कई तारीख ना छापा बरोबर तो तमे जे जे दिवसे एप्लिकेशन लगता हो ने एनी आगळ नी तारीख लगता हो मतलब अहींया तमे डेट लखशो तो वधारे सारू रहेशे मतलब आज कई तारीख छे 15 छे ने तो अहींया तमे एम लखो के 15 सप्टेम्बर 2000 तो 15 तारीखे तमे एप्लिकेशन करो छो तो तमे छापामां क्यारे वांच्युं होय ए तारीख लखवानी हुं तमने पछी गेप्स पूरुं छुं बरोबर तमे पछी एम कहो के मारे एप्लिकेशन करवी छे आई वोंट वोंट टू अप्लाय फोर the same post so I have sent my personal bio data and other education qualifications these are is अंडर जे नीचे मुजब छे हवे जो पहलो तमे शुं सीख्या बे एड्रेस लगता सीखी गया पछी संबोधन अने पछी सब्जेक्ट आने आपणे कहीए बॉडी ऑफ लेटर शुं काम फरीथी लखूं जेथी करीने तमने हुं लखतो जाऊं ए स्पेलिंग फरीथी तमने मगजमां बेसे बरोबर आई रेड योर एडवर्टाइजमेंट मैं तमारी जाहेरात वांची सेना माटे पोस्ट ऑफ मतलब इंग्लिश टीचर की जगह गुजराती टीचर हो तो तुम लखना के गुजराती टीचर आम इंग्लिश टीचर से हूँ लखना इन इंग्लिश टीचर क्या वाँची थी तो के छापा नु नाम लखवा नीचे अंडरलाइन कर टाइम्स ऑफ इंडिया में अंग्रेजी छापू छ कई तारीखे 15 तारीखे तुम एप्लिकेशन करो छो तो साहजिक है कि मान लीजिए तब मिक्सर अमे 13 तारीख ने छापा वाँचो तो तब लखो 13 सप्टेम्बर पछी आई वोंट हूँ इच्छतो इच्छु छु अप्लाय फॉर द सेम पोस्ट आज जगह पर जाहेरात करवामां अरजी करवा माटे एटले आई हेव सेंट मैं मोकली दीधा छे मारा व्यक्तिगत माहिती અને બીજી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક માહિતી ધીઝ આર એઝ અંડર જે નીચે મુજબ છે નીચે પ્રમાણે છે આ રીતે આ તમારે યાદ જ રાખી લેવાનું ફર્ક બદલશે ખાલી ક્યાં એક અહીંયા અને તારીખ બસ એ સિવાય કંઈ બદલવાનું રહેતું નથી કોઈ પણ એપ્લિકેશન પૂછે તમને આનો તમને એક માર્ક્સ મળી જાય બોડી ઓફ લેટર પણ યાદ રાખવાનું સબ્જેક્ટની નીચે થી શરૂઆત કરવાની પહેલી લીટી બીજી લીટી અહીંયા મને ત્રણ જ લીટી થઈ પણ તમારે વધારે થશે તો એ જોવું પડે એના પછી એક લીટી છોડીને તમારે શું લખવાનું બાયોડેટા બાયોડેટા એટલે શું
बायोडेटा मतलब के तमारी व्यक्तिगत माहिती। तमारी व्यक्तिगत माहिती केवी होई सके? तो के व्यक्तिगत माहिती केवी होई? नाम होई, सरनाम होई, अत्यारना समय प्रमाण ईमेल आईडी होई। तो जो फुल नेम, तो तमारे नाम तमने क्यांथी मळी जाय? ऊपरथी। तमे शुं लखो? मितेश राणा भाई राम। ओके, एक नाम पूरु। एड्रेस, तो एड्रेस पण तमने त्यांथी मळी जाय। शुं छे? 36 श्याम कॉम्प्लेक्स, शिवम सोसाइटी, वेरावल। અહીંયા તમે એમ પણ લખી શકો એઝ અબો, ઉપર મુજબ તો પણ ચાલે। પછી અહીંયા તમારે ફોન નંબર લખી નાખવાનો, તમારા મોબાઈલ નંબર લખી નાખવાનો 998 96 95। ઓકે, આ થઈ ગયો તમારો એડ્રેસ। યાદ રાખવાનું એમાં જો અહીંયા જેમ સીધું જ જવું જોઈએ, ફૂલ નેમ આમ જતું રહે, એડ્રેસ આમ જતું રહે, એ નહીં। હવે અત્યારના સમય પ્રમાણે ઈમેલ આઈડી કમ્પલસરી હોવું જ જોઈએ। ઈમેલ આઈડી હોય તો જ, તો તમારે ઈમેલ આઈડી, તમને ઈમેલ તમે શીખી ગયા એના આધારે તમે લખી નાખો। અહીંયા તમે એમ લખી નાખો મિતેશ રામ 02@ gmail.com। હવે બર્થ ડેટ, જો તમારે ટીચર બનવા માટે તમારી બર્થ ડેટ શું હોઈ શકે, તમારે એક ફિક્સ નક્કી જ કરી રાખવાની। જો તમારે ટીચર બનવું હોય તો 12મા ધોરણ સુધી ભણવાનું, એટલે 17 વર્ષ, 3 વર્ષ કોલેજ, 17 ને 3 20, 2 વર્ષ એમએ ના, 22, 2 વર્ષ બીએડ ના, 24, બરોબર? એટલે કમસે કમ તમે 24 વર્ષથી ઉપરના હોવા જોઈએ। તો માની લો કે 24 વર્ષથી ઉપરના હોવા જોઈએ, એટલે તમારી બર્થ ડેટ કમસે કમ કઈ હોવી જોઈએ? 1995 કે 96, કોઈ પણ એક તમારે નક્કી કરી રાખવાની, એટલે તમારે અહીંયા ઉંમર ગણવી પડે નહીં। મને મેં બર્થ ડેટ તમે લખો, તમે એમ લખો કે 5th August 1995, એટલે પર તમારી ઉંમર કેટલી થઈ ગઈ? 25 યર્સ। ઓકે, સેક્સ મતલબ કે તમારી જાતિ, તમે પુરુષ છે કે સ્ત્રી? તો અહીંયા મિતેશ એટલે તો હું આવશે મેલ, નહીતર હું લખનાવું પડે ફિમેલ। ઓકે, હજી એક તમારે એમાં ઉમેરવું હોય તો ઉમેરી દો અહીંયા। કાસ્ટ, તો કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જે હોય એ હિન્દુ। પછી આવશે લેંગ્વેજ ઇઝ નોવન, કઈ કઈ ભાષા તમે જાણો છો? તો ઇંગ્લિશ છે, ઇંગ્લિશ તો જાણતા જ હોય, વેરાવળના રહેવાસી છે એટલે ગુજરાતી જાણતા હોય, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી તમે જે જાણતા હોય લખી નાખવાનું કે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ટીચર તો બનવા જ જાવ એટલે ઇંગ્લિશ તો જાણતા જ હોય। પછી આવશે તમારી નેશનાલિટી, નેશનાલિટી એટલે તમારી રાષ્ટ્રીયતા, તમે ક્યાંના છો? ઇન્ડિયન છો, અમેરિકન છો, પાકિસ્તાની છો, ચાઇનીઝ છો, જે હોય, તો આપણે કમ્પલસરી શું લખી નાખવાનું? ઇન્ડિયન। પછી એક હજી આવે હોબીઝ, તમને ક્યાં ક્યાં શોખ છે? તમને ભણાવવાનો શોખ જ ન હોય
અને તમને ટીચર બનાવી દે તો શું થાય? એટલે તમને શેનો શોખ છે તો તમે એમ કહો કે રીડિંગ મુસાફરી કરવાનો એટીસી વગેરે વગેરે. ઓકે, આઈ હવે આ 10 વસ્તુ તમારે યાદ રાખવાનું. દરેકમાં એ જ હશે, ફૂલ નેમ ને એડ્રેસ તમને ક્યાંથી મળી જશે, ઈમેલ આઈડી તમને કેમ બનાવવું એ તમને આઈડિયા આવી જાય. બાકીનું બધું છે ને યાદ જ રાખી લેવાનું, એક સરખું જ રાખવાનું. મિતેશની જગ્યાએ મિતા હોત તો ફરક શું પડે? અહીંયા મેલની જગ્યાએ શું આવે? ફિમેલ. બાકી કોઈ ફરક પડતો નથી. એટલે આ રીતના આનો એક માર્ક્સ મળે, આનો એક માર્ક્સ મળે, આનો એક માર્ક્સ મળે, એટલું કરો તો તમને કેટલા માર્ક્સ મળી ગયા? 6 માંથી 3 માર્ક્સ મળી ગયા. હવે હું તમને સમજાવી ગયો. તમને પહેલા અહીંયા લખનારનો એડ્રેસ, અહીંયા તમે જ્યાં એપ્લિકેશન કરો છો એનો એડ્રેસ, એક્ઝેક્ટ એની નીચે એક લીટી છોડીને રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ સરની નીચે સબ્જેક્ટ, સબ્જેક્ટની નીચે જ થી જ પેરેગ્રાફ શરૂ કરવાનો અને બોડી ઓફ લેટર કહેવાય. એમાં બદલશે શું? માત્ર અહીંયા વિષય બદલશે અને અહીંયા તારીખ બદલશે. આમાં પણ ઈમેલ એડ્રેસ, ફૂલ નેમ ને એડ્રેસ બે જ બદલશે, બાકીનું બધું એને ઈમેલ આઈડી આ 3 વસ્તુ, બાકીનું બધું જ તમે એમનો એમ રાખી શકો. હવે હું તમને અહીંયા એમ કહું છું કે મિતેશની જગ્યાએ, મિતેશ રામની જગ્યાએ તમે લખી નાખો કે મિતા સોલંકી. ઓકે, એડ્રેસ એનો એ જ રહેવા ગયો, તમને પ્રશ્ન ન આવે. એપ્લિકેશન ક્યાં કરે છે? જેટકે બાપુ સ્કૂલની જગ્યાએ તમે એમ લખી નાખો શ્રી ડીએમ બારડ સ્કૂલ. ઓકે, પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચરની જગ્યાએ તમે લખી નાખો અકાઉન્ટ ટીચર. ઓકે, હવે બિહાફ ઓફ હિમ ને બદલે અહીંયા શું થાય? તેણી ના વધી, એટલે બિહાફ ઓફ હર. આ તમને હોમવર્કમાં શું કરવાનું છે? તમારે મિતેશ રામની જગ્યાએ મિતા સોલંકી, જેટકે બાપુની જગ્યાએ ડીએમ બારડ, બરોબર, ઇંગ્લિશ ટીચરની જગ્યાએ અકાઉન્ટ ટીચર. અને એટલે સુધી લખવાનું. ક્યાં સુધી? બાયોડેટા સુધી. જો આ તો મેં અહીંયા કેમ લખ્યું, બે ભાગ કરી દીધા. તમારે અહીંયા 5 પછી ડાયરેક્ટ નીચે જવા દેવાનું. આ તો મેં તમને સમજાવવા માટે થઈને તમને પાર્ટ કરેલા છે. તમારે તો કન્ટિન્યુ જવા દેવું. એટલે તમને આને 3 માર્ક્સ ફિક્સ થઈ ગયા. હું માનું ત્યાં સુધી તમને આવડી જશે. આ યાદ રાખજો, આમાં એડવર્ટાઇઝમેન્ટ એ સ્પેલિંગ યાદ રાખી લ્યો, બરોબર, કે જે અઘરો પડે છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન, બરોબર, એવા જે યાદ અઘરા પડે. જો ફરીથી હું તમને ટ્રાન્સલેટ કરું કે મેં તમારી જાહેરાત વાંચી હતી પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર તરીકેની, ક્યાં તો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. બીજી લીટી અહીંયાથી સ્ટાર્ટ કરવાની, કઈ તારીખના? તો કે 13 તારીખના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હું અપ્લાય કરવા માંગુ છું આ જગ્યા ઉપર મારા પર્સનલ બાયોડેટા, અને નીચે અંડરલાઈન કરી નાખવાની, એટલે કોઈ બીજું કોઈ વાંચે, અને બીજું પર્સનલ બાયોડેટા અને બીજા એજ્યુકેશન ક્વોલિફિકેશન આ નીચે મુજબ છે. હવે બાયોડેટા છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં બાયોડેટા પછી શું આવશે તમારે? એજ્યુકેશન ક્વોલિફિકેશન. આ મેં તમને હોમવર્કમાં આપી, એને જ પાછી તમને અધૂરી એપ્લિકેશન પાછી બીજા લેક્ચરના હોમવર્કમાં રહેશે. સમજાણું? મિતેશની જગ્યાએ મિતા સોલંકી, જેટકે બાપુની જગ્યાએ ડીએમ બારડ, ઇંગ્લિશ ટીચરની જગ્યાએ અકાઉન્ટ ટીચર. ઓકે, એટલું સમજો, લખજો વ્યવસ્થિત. ન સમજાય ક્યાંય પ્રશ્ન હોય તો મળજો, કોલ કરજો. ઓકે, આવજો.